ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં નવજાત શિશુઓને વેચી મારવાનો વેપલો સામે આવ્યો છે દેશના અન્ય રાજ્યોમાંથી ગર્ભવતી મહિલાઓને નડિયાદ બોલાવવામાં આવતી નથી આ મહિલાઓને બાળકના જન્મ આપવા પર દોઢ લાખની રકમ આપવામાં આવતી હતી નવજાત શિશુનો કબજો મેળવ્યા બાદ તેને એજન્ટને આપી દેવામાં આવતું હતું આ એજન્ટો નિસંતાન દંપતીઓ પાસે લાખો રૂપિયા પડાવતા હતા એસઓજીના આ ધંધાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે મહિલા પીએસઆઈ આરડી ચૌધરીને નકલી ગ્રાહક બનાવવામાં આવ્યા હતા મહિલા પીએસઆઈ ડમી માથા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો હતો આ દરમિયાન વોચ ગોઠવેલા સ્થળે માયાબેનની સાથે અન્ય મોનિકા મહેશા અને પુષ્પા સંદીપ પટેલિયા પણ હાજર હતી આ પછી ડમી માતા બની ગયેલી મહિલા પીએસઆઈએ તેને એક બાળક જોઈએ છે એવી વાત કરતા આ ત્રણેય મહિલાએ ગુસપુસ કરી થોડી વાર ઊભા રહો અમે બાળક આપીએ છીએ અને તેના ભાવ છ લાખ રૂપિયા નક્કી કરાયો હતો આખરે એક મહિલા નવજાત શિશુને લઈને આવી હતી પોલીસે ત્રણેય મહિલાને કોર્ડન કરી ધરપકડ કરી લીધી હતી નવજાત શિશુ નાગપુરથી આવેલી એક મહિલાનું હોવાનું બહાર આવ્યું છે નવજાત શિશુ વેચવાના કૌભાંડમાં બાળકની માતાની પૂછપરછ કરતાં તેણે નાણાંની જરૂરિયાત હોવાથી માયા મોનિકાને અને પુષ્પા સાથે સંપર્ક કર્યા બાદ દોઢ લાખ રૂપિયામાં તેનો સોદો કરાયો હતો પોલીસે માયા મોનિકાને અને પુષ્પાની સાથે બાળકની માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી પરપ્રાંતમાંથી ગરીબ મહિલાઓને અહીં લાવી ડિલિવરી કરાવતી હતી ત્યારબાદ તેને અમુક રકમ આપી બાળક મેળવી લેતી હતી અને અહીં તેને મેળવવા ઈચ્છતા લોકો પાસેથી ઊંચી રકમ લઈને તેનું વેચાણ કરી નાખતી પોલીસની તપાસમાં આ મામલે વધુ ચોંકાવનારો ઘસફોટ થઈ શકે છે એ નડિયાદ ટાઉનની અંદર એક મહિલા જે છે એ બાળકોને વેચવાનું અને એને દલાલી કરવાનું કામ કરી રહી છે ત્યારબાદ એક વોચ ગોઠવી અને તપાસ કરવામાં આવી કે ખરેખર એ હકીકત જે છે એ સાચી છે કે કેમ કારણ કે સદર જે હકીકત છે એ ખૂબ જ ગંભીર અને સેન્સિટિવ બાબત છે તો આ બાબતે પોલીસ ડિપાર્ટમેન્ટે પોતે પણ સંવેદનશીલતા દાખવી અને ત્વરિત એક્શન લઈ અને ઝડપી પાડ્યું કે આ હકીકત સાચી છે ત્યારબાદ એક ખાનગી વ્યક્તિને લઈ અને ડીકોય ગોઠવવામાં આવી છે અને એ ડીકોય સફળ થતાં ગઈકાલે આ જે છટકું છે એ સફળ થઈ અને આરોપીઓની સાથે અમે પકડી પાડેલા છે હાલમાં જે બાળક છે એની માતા સહિત કુલ ચાર આરોપીઓ પકડાયેલા છે નડિયાદ ટાઉન વિસ્તારના શાક માર્કેટ વિસ્તારમાં આ છટકું ગોઠવવામાં આવેલું હતું આમાં મુખ્ય સૂત્રધાર તરીકે મોનિકાબેન શાહ અને માયાબેન ડાબલા કરીને જે છે એ લોકો જે નડિયાદ ટાઉન વિસ્તારમાં રહે છે ત્યારબાદ એક અન્ય આરોપી છે પુષ્પાબેન પટેલિયા એ પણ નડિયાદ વિસ્તારના રહેવાસી છે ત્યારબાદ જે બાળકની માતા છે રાધિકાબેન ગેડમ જે નાગપુર એમપીના મહારાષ્ટ્રના રહેવાસી છે આજે મોહરમનો દિવસ છે આજનો દિવસ જો આપણે ગણીએ તો બાળક છ દિવસનો છે અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ક્લિક કરો બેલાયકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ